ઓમ શાંતિધામ આશ્રમ ખાતે માતાજી સરિતામાં ગુરુ દયારામ સાહેબના સાનિધ્યમાં વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી સવારે સાહેબના મંદિરે ધ્વજારોહણ પાદુકા પૂજન પ્રાંત સ્મરણ સત્સંગ ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરના સત્રમાં સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા જેમાં ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ બિબ્બરના મહંત જગજીવન રામજી ઢવી અખંડ આનંદ કુટિયાના સાધ્વી જયામાં જોગી બાપા સહિતના સંતો મહાપુરુષોએ બોધ આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે ભોળા હૃદયના મનુષ્યને પરમ તત્વ સુગમ છે સમગ્ર અસ્તિત્વ એ પરમાત્માનો પરિચય છે તો રામાયણ ભાગવતના અનેક પ્રસંગો ટાંકીને સંતોએ જ્ઞાનબોધ આપ્યા હતા તુલસીદાસ રચિત અનેક ચોપાઈઓ પણ સંગીતમય શૈલીમાં સંતોએ રજૂ કરી હતી સાંજે સંધ્યાપાઠ આરતીમાં ભક્તિદેવી વિનયકાંત ગોરે રજૂ કરી હતી રાત્રે સંતવાણીમાં શાંતિલાલ સાધુ દામજીભાઈ દરજી નારણભાઈ ગઢવી આલાભાઈ ગઢવી ભીમસી ભગત માણસીભા વાછિયાભાઈ ગઢવી વિશ્રામ ગઢવી ભારૂભા ગઢવી ડોસાભાઈ માસ્તર હમીરભાઈ વગેરે ભાવિકોએ મોડી રાત્રિ સુધી ભજન કીર્તનની જમાવટ કરી હતી